પ્રોસેસ છે એ એક્ઝિક્યુશનમાં જવા માટે રેડી હશે તો એક કરતાં વધારે પ્રોસેસ છે એ એક્ એક્ઝિક્યુશનમાં જવા માટે રેડી હોય તો શેડ્યુઅલને શેડ્યુલરને પણ એક પ્રોસેસ છે એને સિલેક્ટ કરવી પડશે અને તેને શેડ્યુલિંગમાં મોકલવી પડશે બરાબર પ્રોસેસિંગમાં મોકલવી પડશે તો એ શેડ્યુલિંગમાં મોકલવા માટે અથવા તો પ્રોસેસિંગમાં મોકલવા માટે કેટલાક એવી કેટલાક એવા અલ્ગોરિધમ છે જેના ઉપર ડિપેન્ડન્ટ થઈને શેડ્યુલર છે એ કોઈ પણ એક પ્રોસેસને સિલેક્ટ કરે છે બરાબર તો ધેર આર પોપ્યુલર પ્રોસેસ શેડ્યુલિંગ અલ્ગોરિધમ્સ વીચ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ધીસ ચેપ્ટર હવે આ ચેપ્ટરમાં કેટલાક એવા શેડ્યુલિંગના અલ્ગોરિધમ છે જેનો આપણે ડિસ્કસ કરવાના છીએ આમ તો ઘણા છે શેડ્યુલિંગના અલ્ગોરિધમ પણ આપણે આ સેમમાં એફસીએફએસ એસજે એફ અને રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ છે એ જોવાના છે એમાં ફર્સ્ટ છે એફસીએફએસ હવે એફસીએફ છે એનો હું તમને પાછળથી ડિસ્ક્રિપ્શન આપું છું ધીસ અલ્ગોરિધમ્સ આર આઈધર નોન પ્રિમિયમટીવ ઓર પ્રીમિયમટીવ હવે આ અલ્ગોરિધમ છે ત્રણેય ત્રણ છે એસ એફએસ એફસીએફસ એસજે અને આર બરાબર આ ત્રણેય ત્રણ અલ્ગોરિધમ છે એ કાતો Non preemptive hash and a preemptive Non preemptive algorithms are designed so that once a process enters a running state, it cannot be preempted until it completes a located time. Whereas the preemptive scheduling is based on the priority, where a scheduler may preempt a low priority running process any time. વેન અ હાઈ પ્રોસેસ એન્ટર્સ ઇન ટુ અ રેડી સ્ટેટ હવે જો હું તમને નોન પ્રિમિન્ટિવ અને પ્રીમિયન્ટિવનો ડિસ્ક ડિફરન્સ આપું છું કે નોન પ્રિમિયન્ટમાં શું થશે કે જે પ્રોસેસ છે એ ને હું રનિંગ સ્ટેટમાં મોકલીશ તો જ્યાં સુધી એ પ્રોસેસનું પૂરેપૂરું એક્ઝિક્યુશન ન થાય બરાબર એ પૂરેપૂરી એનું રનિંગ ન થઈ જાય એનું એક્ઝિક્યુશન પ્રોસેસિંગ ન થાય ત્યાં સુધી એ પ્રોસેસ છે એ એક્ઝિક રનિંગ સ્ટેટમાંથી બહાર નીકળશે નહીં મીન્સ કે જ્યારે એ બહાર નીકળશે ત્યારે એ પૂરેપૂરી ટર્મિનેટ થયેલી હશે બરાબર અધ્વચેથી ક્યાંય બહાર નીકળશે નહીં તો એ નોન પ્રિમિન્ટિવમાં શું આવશે તો કે જે પ્રોસેસ છે એનું પૂરેપૂરું ટર્મિનેશન થઈ ગયું હોય એ નોન પ્રીમિયમ ટીવ કહેવાય છે જ્યારે પ્રીમિયમ ટીવમાં શું હશે કે કેટલીક પ્રોસેસ છે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું ફોર એક્ઝામ્પલ રેડી સ્ટેટમાં પ્રોસેસ પડી છે રેડી સ્ટેટમાંથી પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાં જાય છે રનિંગ સ્ટેટ એટલે શું તો કે સીપીયુમાં હું એક્ઝિક્યુશનમાં જે પ્રોસેસને મોકલું એ રનિંગ સ્ટેટ થયું બરાબર તો રેડી સ્ટેટમાં પડ્યું છે અને એને રનિંગ સ્ટેટમાં જવું છે તો કેટલીક પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાં છે સીપીયુમાં એક્ઝિક્યુશનમાં છે પણ એ પ્રોસેસ છે એને હું અધૂરી છોડી દઉં છું મીન્સ કે એનું પ્રોસેસિંગ છે એ અડધું થયું છે ને અડધું બાકી છે બરાબર અને એ પ્રોસેસને રનિંગ સ્ટેટમાં થોડીવાર માટે હું વેઇટ કરાવું છું અને બીજી કંઈ પ્રોસેસ છે એને અધવચ જેથી હું રનિંગ સ્ટેટમાં મોકલું છું મીન્સ કે પહેલી જે પ્રોસેસ છે એનું હજી પૂરેપૂરું એક્ઝિક્યુશન થયું નથી અને હું બીજી પ્રોસેસને રનિંગ સ્ટેટમાં મોકલી દઉં છું પછી હવે બીજી પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન થાય પછી પાછ ફરીથી એ અડધી પ્રોસેસ બાકી છે જેનું એક્ઝિક્યુશન બાકી છે એને હું ફરીથી રનિંગ માં મોકલું છું બરાબર તો કેટલીક પ્રોસેસ છે એને હું અધવચ્ચેથી વેઇટ કરાવું છું અને બીજી પ્રોસેસને ડાયરેક્ટલી રનિંગ સ્ટેટમાં મોકલી દઉં છું તો એ ટીવ થયું કહેવાય હવે કેટલાક એવા રીઝન છે કે પ્રોસેસ છે ને અધૂરી મારે છોડવી પડે છે તો કેટલાક એવા રીઝન કયા કયા હશે તો કે કદાચ તમને ક્વોન્ટમ ટાઈમ આપેલો હોય બરાબર એ રાઉન્ડ રોબિનમાં તમારે આવે છે ક્વોન્ટમ ટાઈમ તો ફોર એક્ઝામ્પલ તમને ક્વોન્ટમ ટાઈમ આપ્યો છે ટુ મિનિટ્સનો તો તમે એ પ્રોસેસને ટુ મિનિટ સુધી જ તે તમે રન કરાવશો ભલે એનું એક્ઝિક્યુશન બાકી હોય બરાબર તો જો એને ટુ મિનિટ પૂરી થઈ જાય એટલે પછી ફરીથી તમે કોઈ પણ બીજી ન્યૂ પ્રોસેસ છે એને રનિંગ સ્ટેટમાં લાવશો એ રીતે પછી અધૂરી અધૂરી તમે કેટલી પ્રોસેસ છે એને અધવચ્ચે છોડી દેશો અને ફરીથી આગળની જે પ્રોસેસ છે એનો ક્વોન્ટમ ટાઈમ જ્યાં સુધી પૂરો ન થાય બસ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી એ પ્રોસેસને તમે રન કરતા જશો બરાબર આપણે રાઉન્ડ રોબિનમાં જોઈશું તો એ ક્વોન્ટમ ટાઈમ પ્રમાણે તમારી પ્રોસેસને અધૂરી છોડવી પડે છે કેટલીકવાર પ્રાયોરિટી છે એ હું એ એની ઉપર આધાર રાખું તો પણ પ્રિમ્યુટિવ શેડ્યુલિંગ થાય છે ફોર એક્ઝામ્પલ મારી પાસે લો પ્રાયોરિટીવાળી પ્રોસેસ છે એને હું રન કરાવું છું પણ કેટલીકવાર મને હાઈ પ્રાયોરિટીવાળી પ્રોસેસ મળી જાય છે તો લો પ્રાયોરિટીવાળી પ્રોસેસને હું થોડીવાર મૂકી દઉં છું બરાબર તો એ લો પ્રાયોરિટીવાળી પ્રોસેસ છે એને અધવચ્ચે છોડીને હું હાઈ પ્રોરિટીવાળી પ્રોસેસને પહેલાં એક્ઝિક્યુશનમાં મોકલીશ અને હાઈ પ્રાયોરિટીવાળી પ્રોસેસ છે એનું જ્યારે એક્ઝિક્યુશન થાય પછી એ લો પ્રાયોરિટીવાળી પ્રોસેસ છે જે અધવચ્ચે મેં છોડી દીધી હતી એને હું પછી ફરીથી રનિંગ સ્ટેટમાં મોકલીશ બરાબર તો એ પ્રિમિયમ્ટિવ શેડ્યુલિંગ થયું કહેવાય મીન્સ કે પ્રિમિયમટિવ શેડ્યુલિંગમાં પ્રોસેસ છે એ અધૂરી છોડીને પણ તમે બીજી પ્રોસેસને રન કરો છો જ્યારે નોન પ્રિમિયટીવમાં શું થશે એકવાર પ્રોસેસ રનિંગ સ્ટેટમાં ગઈ પછી એ જ્યાં સુધી પૂરેપૂરી ટર્મિનેટ ન થાય ત્યાં સુધી બહાર નીકળશે નહીં હવે એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ એફસીએફએસ નો શું થાય છે તો કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ જે પહેલાં આવે એને પહેલાં એક્ઝિક્યુશનમાં મોકલવાની બરાબર એવો અર્થ થાય છે જોબ્સ આર એક્ઝિક્યુટેડ ઓન ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ બેસિસ અહીં એફસીએફએસમાં જોબ છે એ જે પહેલાં આવશે એને પહેલાં સૌ કરવામાં આવશે ઇટ ઇઝ નોન પ્રિવેન્ટિવ એન્ડ પ્રિમેન્ટીવ શેડ્યુલિંગ એફસીએફએસ છે એ નોન પ્રિમેન્ટિવ પણ છે અને પ્રિવેન્ટિવ શેડ્યુલિંગ પણ છે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ એફસીએફએસ છે એ સમજવામાં અને તેનું અનુકરણ કરવામાં અથવા તો તેને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ખૂબ જ સારું છે ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ બેસ્ડ ઓન ફિફો ક્યુ બરાબર આપણે ફિફો ક્યુ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્યુ હતી કે જે પહેલાં આવે છે એ પહેલાં જાય છે એ રીતે એફસીએફએસમાં પણ થાય છે પુઅર ઇન પરફોર્મન્સ એઝ એવરેજ વેઇટિંગ વેઇટ ટાઈમ ઇઝ હાઈ બરાબર પરફોમન્સમાં પુઅર છે અને એવરેજ વેઇટિંગ ટાઈમ છે અહીં ખૂબ જ વધારે લાગે છે હવે એક આપણે એક્ઝામ્પલ જોઈએ છે નું પ્રોસેસ છે એમાં કેટલી પ્રોસેસ આપેલી છે તો કે તમને ફોર પ્રોસેસ આપેલી છે પીઝીરો પી વન પી ટુ એન્ડ પી થ્રી બરાબર હવે એનો અરાઈવલ ટાઈમ આપેલો જ હશે તમને એક્ઝિક્યુટ ટાઈમ પણ આપેલો હશે અને કેટલીક વાર સર્વિસ ટાઈમ આપે છે કેટલીક વાર આપતા નથી હવે એક્ઝિક્યુટ ટાઈમ છે એને તમે નોટડાઉન કરી લેજો એક્ઝિક્યુશન ટાઈમ છે એને તમે બસ ટાઈમ પણ કહી શકો છો કેટલીક એક્ઝામ્પલમાં તમને એક્ઝિક્યુશન ટાઈમ નથી આપેલો હોતો બસ ટાઈમ આપેલો હોય છે બરાબર તો હવે હું મારી પાસે ચાર પ્રોસેસ છે અરાઈવલ ટાઈમ આપેલો છે એક્ઝિક્યુશન ટાઈમ આપેલો છે અને સર્વિસ ટાઈમ આપેલો છે બરાબર એક્ઝિક્યુશન ટાઈમ છે એને નોટડાઉન કરી લેજો બસ ટાઈમ પણ કહેવામાં આવે છે હવે હું એની પછી નેક્સ્ટ છે જે તમે અહીં જોઈ શકો છો એ ગેનિટ ચાર્ટ છે બરાબર ગેન ગેનિટ ચાર્ટ છે જેને તમે સિક્વન્સમાં મૂકો છો હવે ગેનિટ ચાર્ટ છે એને તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ એવી રીતે જોઈ શકો છો કે હવે તમારી પહેલી પ્રોસેસ કઈ છે પીઝીરો નેક્સ્ટ કઈ છે પી વન પી ટુ અને પી થ્રી એ સિક્વન્સ વાઇઝ આપણે ચાલશું બરાબર આને કહેવાય ગેનિટ ચાર્ટ હવે છે જી એ એન ડબલ ટી અને ચાર્ટ બરાબર હવે પી ઝીરો છે એ પી ઝીરો પહેલાં આવેલો છે બરાબર એનો અરાઈવલ ટાઈમ હંમેશા તમારે ઝીરો મૂકવાનો અહીં પછી નેક્સ્ટ પ્રોસેસ કઈ આવે છે પી વન હવે જુઓ એનો તમારે અહીં કઈ આ ફાઇવ છે એ શું લખ્યું છે તો કે એક્ઝિક્યુશન ટાઈમ મીન્સ કે બસ ટાઈમ વઈઝ તમારે ગ્રેડિટ ચાર્ટમાં વેલ્યુ આપવાની છે તો પી ઝીરો છે એની એક્ઝિક્યુશન ટાઈમ શું છે તો કે ફાઇવ છે બરાબર પછી નેક્સ્ટ છે પી વન પ્રોસેસ પી વન પ્રોસેસ છે એ એનું એક્ઝિક્યુશન ટાઈમ મીન્સ કે બસ ટાઈમ કયો છે થ્રી હવે જે ફાઇવ હતું એમાં થ્રી પ્લસ કરો છો એટલે કેટલા મળે છે એઇટ બરાબર નેક્સ્ટ પ્રોસેસ છે પી પ્રોસેસ પી પ્રોસેસ છે એનો બસ ટાઈમ કેટલો છે મીન્સ કે એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે એઇટ છે તો એઇટ છે એમાં હું એટ પ્લસ કરું છું એટલે કેટલા થશે સિક્સ્ટીન થશે બરાબર સિક્સટીન છે હવે નેક્સ્ટ છે પી થ્રી પી થ્રી એટલે કે સિક્સટીન પ્લસ સિક્સ એટલે કેટલા થશે ટ્વેન્ટી ટુ બરાબર આ રીતે તમને ગેનિટ ચાર્જ છે એ મળે છે નેક્સ્ટ જોઈએ છે વેઇટિંગ ટાઈમ ઓફ ઇચ પ્રોસેસ ઇઝ એઝ ફોલોસ હવે પ્રોસેસ આપણે જેટલી લીધી હતી એ લેવાની છે અને વેઇટિંગ ટાઈમ સર્ચ કરવાનો છે હવે એને એક ફોર્મ્યુલા છે વેઇટિંગ ટાઈમની સર્વિસ ટાઈમ માઇનસ અરાઈવલ ટાઈમ બરાબર તો સર્વિસ ટાઈમ તમે આગળ જોઈ શકો છો સર્વિસ ટાઈમ પણ આપેલો છે અને અરાઈવલ ટાઈમ પણ આપેલો છે બરાબર તો એ બંને લેશું તો તમે જોઈ શકો છો સર્વિસ ટાઈમ પી ઝીરોનો શું છે તો કે સર્વિસ ટાઈમ કયો છે ઝીરો છે અને અરાવલ ટાઈમ કેટલો છે ઝીરો તો ઝીરો માઇનસ ઝીરો ઝીરો થશે બરાબર પી વન છે એનો સર્વિસ ટાઈમ કેટલો છે ફાઇવ છે અરાઈવલ ટાઈમ કેટલો છે વન છે ફાઇવ માઇનસ વન ફોર થશે એ રીતે P2 છે એટ માઇનસ ટુ એટલે સિક્સ અને સિક્સટીન માઇનસ થ્રી એટલે તમે જોઈ શકો છો થર્ટીન બરાબર એ રીતે એ રીતે તમે એ વેઇટિંગ ટાઈમ શોધ્યો હશે તો એના ઉપરથી તમે એવરેજ વેઇટિંગ ટાઈમ એવરેજ વેઇટિંગ ટાઈમને એ ડબલ્યુટી પણ કહેવામાં આવે છે બરાબર એક્ઝામમાં તમને કદાચ ફૂલ ફોર્મ ન આપ્યું હોય તો એ શોધો એવું પણ કહે છે તો એ ટી છે એ તમારે શોધવાની છે તો ઝીરો ફોર સિક્સ અને થર્ટીન એ ચારે ચાર પ્રોસેસ છે એનો વેઇટિંગ ટાઈમ લેવાનો છે કેટલી પ્રોસેસ છે તો કે વન ટુ થ્રી એન્ડ ફોર તો ડિવાઈડ બાય જેટલી પ્રોસેસ હોય એટલી પ્રોસેસને ડિવાઈડ કરવાના બરાબર તો એ બધાનું સમ કરીને ડિવાઈડ બાય ફોર કરશો એટલે ફાઇવ પોઈન્ટ સેવન્ટી એવરેજ વેઇટિંગ ટાઈમ તમને મળે છે નેક્સ્ટ છે શોર્ટ ટાઈમ જોબ નેક્સ્ટ મીન્સ કે

ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન બેચ સિસ્ટમ વે રિકવાયર્ડ સીપીયુ ટાઈમ ઇઝ નોન ઇઝ એડવાન્સ હવે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે એ બેચ સિસ્ટમમાં યુઝ થાય છે બરાબર અને સીપીયુ ટાઈમ છે એ તમને અગાઉથી આપવામાં આવે છે ઇમ્પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ઇન્ટરેક્ટિવ સિસ્ટમ વેર ડિક્વાયર્ડ સીપીયુ ટાઈમ ઇઝ નોટ નોટ મીન્સ કે જે સીપીયુ ટાઈમ છે તમને ન આપેલો હોય ત્યાં શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટેશન કરવું ખૂબ જ અઘરું તો પ્રોસેસર શુડ નો ઇન એડવાન્સ હાઉ મચ ટાઈમ પ્રોસેસ વિલ ટેક હવે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટમાં શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટમાં પ્રોસેસર છે એને અગાઉથી ખબર પડી જાય છે કે કઈ પ્રોસેસ છે એ હાઉ મચ ટાઈમ પ્રોસેસ વિલ ટેક પ્રોસેસ છે કેટલો ટાઈમ લેશે બરાબર હવે આપણે એ જ જોઈએ છીએ ફોર્મ્યુલા છે કે તમને અહીં અરાઈવલ ટાઈમ આપેલું હશે એક્ઝિક્યુશન ટાઈમ આપેલું હશે અને સર્વિસ ટાઈમ આપેલું હશે તો એક્ઝિક્યુશન ટાઈમને શું કહેવાય છે બસ ટાઈમ કહેવાય છે બરાબર તમને કદાચ એક્ઝામ્પલ હોય તો અહીં બસ ટાઈમ લખેલું હશે બરાબર તો કેટલી પ્રોસેસ છે ફોર પ્રોસેસ આપેલી છે એનો અરાઈવલ ટાઈમ આપેલો છે એક્ઝિક્યુશન ટાઈમ આપેલો છે અને સર્વિસ ટાઈમ આપેલો છે હવે વેઇટિંગ ટાઈમ ઓફ ઈચ પ્રોસેસ શોધવાનું છે જે આપણે ફોર્મ્યુલા જોઈતી વેઇટિંગ ટાઈમ છે એની ફોર્મ્યુલા શું હતી નોટડાઉન કરી લેજો સર્વિસ ટાઈમ માઇનસ અરાઈવલ ટાઈમ બરાબર તો પી ઝીરો છે પ્રોસેસ એનો સર્વિસ ટાઈમ અને અરાઈવલ ટાઈમ છે માઇનસ કરશો એટલે તમને વેઇટિંગ ટાઈમ મળશે ઝીરો માઇનસ ઝીરો ઝીરો પી માઇનસ વન ફોર બરાબર એ જ રીતે ફોર્ટીન માઇનસ ટુ ટ્વેલ્વ અને એઇટ માઇનસ થ્રી ફાઇવ મળે છે બરાબર અને

છે બરાબર મેં તમને પ્રિવેન્ટીવનું કીધું હતું કે પ્રિવેન્ટીવમાં શું થશે તમને એ કાં તો પ્રોસેસ છે એ અધૂરી છોડીને તમે બીજી પ્રોસેસ છે એને રન કરાવી શકો છો અને એ કોના ઉપર કઈ કઈ એવી રીઝન છે તો કે ક્વોન્ટમ ટાઈમ આપેલો હોય કાં તો પ્રાયોરિટી આપેલી હોય એના ઉપરથી તમે પ્રોસેસ છે એને પ્રિવેન્ટીવ કરી શકો એટલે રાઉન્ડ રોબિન છે એક જ ટાઈપનું છે નોન પ્રિમેન્ટિવ નથી બરાબર એ ખાલી પ્રિમેન્ટિવ જ છે ઇઝ પ્રોસેસ ઇઝ પ્રોવાઇડેડ અ ફિક્સ ટાઈમ ટુ એક્ઝિક્યુટ ઇટ ઇઝ કોલ્ડ અ ક્વોન્ટમ હવે જો ક્વોન્ટમ છે એટલે કે કોઈપણ પ્રોસેસ છે એને ફિક્સ ટાઈમ આપેલો છે એ ફિક્સ ટાઈમ ઉપર જ પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન થશે જ્યારે એનો ટાઈમ પૂરો થઈ જશે ભલે એનું એક્ઝિક્યુશન અધૂરું હોય તો પણ એ ટાઈમ પૂરો થાય એટલે પ્રોસેસ છે એ અધૂરી રહેશે બરાબર અને નેક્સ્ટ પ્રોસેસ છે એ રન થતી જણાશે વન્સ અ પ્રોસેસ ઇઝ એક્ઝિક્યુટેડ ફોર અ ગીવન ટાઈમ પીરિયડ ઇટ ઇઝ અ પ્રિમ્પટેડ હવે જ્યારે પ્રોસેસ છે એને ટાઈમ પિરિયડ આપેલો હોય એનો ટાઈમ આપેલો હોય એ ટાઈમ ટાઈમમાં એક્ઝિક્યુશન થઈ જાય પછી એ પ્રિન્ટેડ થઈ જાય છે એન્ડ અધર પ્રોસેસ એક્ઝિક્યુટેસ એક્ઝિક્યુટ્સ ફોર અ ગીવન ટાઈમ પીરિયડ અને પછી એની પછીની નેક્સ્ટ પ્રોસેસ છે એક્ઝિક્યુટ થઈ થઈ જાય છે કન્ટેક્ટ સ્વિચિંગ ઇઝ યુઝડ ટુ સેવ સ્ટેટ્સ ઓફ પ્રેવેન્ટીવ પ્રોસેસ હવે અહીં કન્ટેક સ્વિચિંગ છે એનો યુઝ થશે બરાબર જે પ્રોસેસ પ્રિન્ટેડ છે જે પ્રોસેસ છે એ વેઇટિંગ કરે છે એ પ્રોસેસ છે એની સ્ટે એના સ્ટેટ છે એને સેવ કરવા માટે કન્ટેક સ્વિચિંગનો ક કન્સેપ્ટ અહીં આવે છે હવે જો તમને આપેલું હશે ડાઉન ડ્રોબિંગમાં ક્વોન્ટમ ટાઈમ શું છે બરાબર અને જેમ તમે આગળ તમે જોયું કે પ્રોસેસ છે અરાઈવલ ટાઈમ છે એક્ઝિક્યુશન ટાઈમ છે અને સર્વિસ ટાઈમ છે બરાબર એ તમને આપેલો હશે મે બી સર્વિસ ટાઈમ ન હોય તો પણ ચાલે પણ અરાઈવલ ટાઈમ અને એક્ઝિક્યુશન ટાઈમ તો તમને આપેલો જ હશે બરાબર તો હવે આપણે ક્વોન્ટમ ટાઈમ પ્રમાણે ફોર્મ્યુલા લઈએ છીએ જે તમારી એફસીએફએસમાં અને એસસીએફએસમાં જે તમને એરાઇવલ ટાઈમ એક્ઝિક્યુશન ટાઈમ આપેલો છે એ જ અહીં ગણવાનો છે હવે પી ઝીરો છે બરાબર તો પી ઝીરો છે એનો અરાઈવલ ટાઈમ તમારે જોવાનો છે અને એક્ઝિક્યુશન ટાઈમ તમારે જોવાનો છે એક્ઝિક્યુશન ટાઈમ છે એ શું છે બસ ટાઈમ છે બરોબર છે તો ક્વોન્ટમ ટાઈમ કેટલો આપેલો છે મીન્સ કે મારી પ્રોસેસ છે એ મિનિમમ થ્રી સેકન્ડ સુધી જ એ એક્ઝિક્યુશનમાં હોવી જોઈએ બરોબર એ ત્રિકતા વધવા જોઈએ નહીં બરાબર તો હવે આપણે ફોર્મ્યુલા આમાં જોઈએ છીએ કે પીઝીરો છે બરાબર એનો એક્ઝિક્યુશન ટાઈમ મીન્સ કે બસ ટાઈમ કેટલો લાગે છે ફાઈવ લાગે છે બરોબર પણ મારો ક્વોન્ટમ ટાઈમ કેટલો છે થ્રી છે તો હવે હું અહીં એક્ઝિક્યુશન ટાઈમ મારો ફાઇવ આપેલો છે તો પી ઝીરોને હું થ્રી ટાઈમ સુધી જ એક્ઝિક્યુશનમાં મોકલીશ મીન્સ કે મારા ટુ છે ફાઇવ માઇનસ થ્રી કરીશ ક્વોન્ટમ ટાઈમ કેટલો આપેલો છે થ્રી આપેલો છે બરાબર તો પી ઝીરો છે એ એક્ઝિક્યુશનમાં તો જશે બરાબર પી ઝીરો છે એ એક્ઝિક્યુશનમાં જશે પણ ફાઇવ માઇનસ થ્રી કરશો એટલે પી ઝીરો છે અત્યારે કેટલા પડેલા છે ટુ પડેલા છે બરાબર ટુ હજી પી ઝીરો છે એનું એક્ઝિક્યુશન બાકી છે બરાબર હવે પી ઝીરો છે મીન્સ કે થ્રી આવ્યા એટલે હવે ટુ હજી પીમાં પી ઝીરોમાં બાકી છે હવે હું એક્ઝિક્યુશનમાં લઈશ પી વનને તો પી વન છે એ જોજો નોટ ડાઉન કરતાં જજો પી વનનો એક્ઝિક્યુશન ટાઈમ જોવાનો મીન્સ કે બસ ટાઈમ જોવાનું તો પી વન છે એને એનો એક્ઝિક્યુશન ટાઈમ કેટલો આપેલો છે થ્રી આપેલો છે બરાબર તો પી વન છે એનો આપણે બધામાં ક્વોન્ટમ ટાઈમ તો થ્રી જ લેવાનો છે તો થ્રી માઇનસ થ્રી એટલે કેટલા થશે ઝીરો તો પી ઝીરો છે એનો એક્ઝિક્યુશન હવે બાકી રહેશે નહીં એટલે પી વન છે એ તમને ક્યાંય આગળ જોવા મળશે નહીં જુઓ ક્યાંય જોવા મળે છે તો કંઈ નથી મળતું બરાબર તો પી ઝીરો છે એનું એક્ઝિક્યુશન પૂરું થઈ જાય છે હવે જોઈએ છે પી ટુ તો પી ટુ છે જુઓ તમે પી ટુ છે એનો એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે તો કે એટ છે બરાબર તો એક્ઝિક્યુશન ટાઈમ એટ છે તો એટ માઇનસ થ્રી એટલે કેટલા રહેશે હજી એની પાસે ફાઈવ રહેશે બરાબર એ જ રીતે હવે પી થ્રી છે એટલે કે પી છે એ પણ પ્રિન્ટેડ થયું એનો એક્ઝિક્યુશન પૂરો થયું નથી પી છે એનું હજી એક્ઝિક્યુશન થવાનું બાકી રહેશે કેમ કે એની પાસે હજી ફાઇવ સેકન્ડ ફાઇવ મિનિટ પડી છે બરાબર હવે એ રીતે પી થ્રી છે તો પી થ્રી છે એ પણ સિક્સ માઇનસ થ્રી કરશો એટલે કેટલું રહેશે હજી એની પાસે થ્રી પડ્યો છે બરાબર તો પી ઝીરો પાસે કેટલા પડ્યા છે ફાઇવ માઇનસ થ્રી એટલે કે ટુ અહીં પી ઝીરો પી વન તો પૂરા થઈ ગયા છે થ્રી માઇનસ થ્રી એટલે ઝીરો પી છે કેટલા પડ્યા છે ફાઇવ પડ્યા છે એઇટ માઇનસ થ્રી ઇક્વલ ટુ ફાઇવ એન્ડ ફી પી થ્રી છે એમાં પણ કેટલા પડ્યા છે થ્રી પડેલા છે બરોબર હવે ફરીથી જો તમે જોઈ શકો છો કે પહેલો પ્રોસેસ છે પીઝીરો પી વન પી ટુ એન્ડ પી થ્રી બરાબર હવે પી થ્રી પછી નેક્સ્ટ પ્રોસેસ કોની આવશે ફરીથી નેક્સ્ટ પ્રોસેસ કઈ આવશે તો કે ફરીથી પી ઝીરો લેશું હવે પી ઝીરો છે એમાં મારી પાસે કેટલા પડ્યા હતા તો કે ફાઇવ માઇનસ થ્રી એટલે કે કેટલા પડ્યા હતા ટુ પડ્યા હતા બરોબર તો હવે જે તમને અહીં નેક્સ્ટ પી થ્રીમાં કેટલા આવ્યા છે ટ્વેલ્વ આવ્યા છે બરોબર તો ટ્વેલ્વ આવ્યા છે મીન્સ કે જો પી ઝીરો હતા એના થ્રી હતા થ્રી પ્લસ થ્રી એટલે સિક્સ સિક્સ પ્લસ થ્રી એટલે નાઇન પ્લસ થ્રી કર્યા એટલે ટ્વેલ્વ હવે ટ્વેલ્વમાં પીઝીરો પાસે હાલ તો મારી પાસે ટુ જ પડ્યા છે બરાબર પી ઝીરોમાં કેટલા પડ્યા છે ટુ તો ટ્વેલ્વ પ્લસ ટુ કરશો એટલે ફોર્ટીન મળશે બરાબર એટલે હવે પી ઝીરો છે એનું એક્ઝિક્યુશન અહીં પૂરું થાય છે જુઓ બરાબર પી છે એનું એક્ઝિક્યુશન કેવું થાય છે પૂરું થઈ જાય છે એટલે હવે પી ઝીરો પણ તમને ક્યાંય મળશે નહીં હવે પી છે એ મારી પાસે પાસે કેટલા પડ્યા છે ફાઈવ પડ્યા છે બરાબર તો પી છે ફાઇવ પડ્યા છે તો એમાંથી ફાઇવ માઇનસ થ્રી કરીશ તો ચૌદ પ્લસ ત્રણ કરીશ એટલે કેટલા મળશે મને સત્તર મળશે બરાબર તો ફાઇવ પડ્યા તો એમાંથી થ્રી માઇનસ કરીશ તો જે મારી પાસે પી ટુ પડ્યા છે બરાબર અને પછી પી થ્રી છે તો પી થ્રી પાસે કેટલા હતા થ્રી જ પડ્યા હતા બરાબર તો સેવન્ટીન પ્લસ થ્રી કરીશ તો સેવન્ટીન પ્લસ થ્રી એટલે કેટલા થશે થ્રી થશે એટલે સેવન્ટી પ્લસ થ્રી કરીશ એટલે ટ્વેન્ટી મળે છે મને તો પી થ્રીનું એક્ઝિક્યુશન પણ પૂરું થઈ ગયું બરાબર તો અહીં પી ઝીરો પી વન અને પી થ્રી પૂરા થઈ ગયા હવે પી ટુ છે તો પી ટુમાં મારી પાસે કેટલા પડ્યા હતા ટુ પડ્યા હતા બરાબર તો ટુ પડ્યા હતા એટલે અહીંયા મને પી છે એના ટુ પડ્યા હતા તો ટ્વેન્ટી પ્લસ ટુ એટલે કેટલા થશે ટ્વેન્ટી ટુ બરાબર હવે વેઇટિંગ ટાઈમ છે એ તમારે રાઉન્ડ રોબિનમાં ધ્યાન રાખવું પડશે તે વેઇટિંગ ટાઈમ ઓફ ઈચ પ્રોસેસ ઇઝ એસ ફોલો બરાબર પ્રોસેસ આપેલી છે વેઇટિંગ ટાઈમનું તમને ડેફ ફોર્મ્યુલા આપેલી છે સર્વિસ ટાઈમ માઇનસ અરાઈવલ ટાઈમ હવે જો પી ઝીરો છે એ એની સર્વિસ ટાઈમ પેલી છે ઝીરો છે બરાબર અને પ્લસ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં પી વન છે એનો સોરી પી ઝીરો છે એનું પણ એ સ્ટાર્ટિંગ ક્યાંથી ક્યારે થયું હતું તો કે ટ્વેલ્વ બરાબર તો ટ્વેલ્વ અને પૂરું ક્યારે થયું તો કે થ્રી તો ટ્વેલ્વ માઇનસ થ્રી એટલે ઇક્વલ ટુ નાઇન હવે પી વન જોઈ શકો છો તો પી વન છે એનું સ્ટાર્ટિંગ ક્યારે થયું હતું થ્રી બરોબર અને એનું એન્ડિંગ ક્યારે થયું હતું એટલે કે તમે એનો એ અરાઈવલ ટાઈમ છે એ ચેક કરી શકો છો પી બરાબર તો અરાઈવલ ટાઈમ કેટલો છે વન તો ફાઇવ માઇનસ સોરી થ્રી માઇનસ વન એટલે કેટલા થશે ટુ બરાબર અને પછી પી ટુ છે તો પી ટુ છે એનું તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ ક્યાં છે સિક્સ બરાબર અને પછી માઇનસ એનો અરાઈવલ ટાઈમ જોવાનો છે બરાબર તો પી ટુ છે એનો અરાઈવલ ટાઈમ તમે જોઈ શકો છો અરાઈવલ ટાઈમ કેટલો છે ટુ બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો સિક્સ માઇનસ ટુ બરાબર પ્લસ કરીને ફરીથી પી ટુ છે હજી પ્રોસેસમાં છે એટલે કે પી ટુ છે એની ફરીથી સ્ટાર્ટિંગ પ્રોસેસની એટલે કે ફોર્ટીન બરાબર અહીં સ્ટાર્ટિંગ પ્રોસેસ કરશો ફોર્ટીન અને પી છે એ પૂરું ક્યારે થયું હતું તો કે નાઇનમાં તમે ફોર્ટીન પ્લસ નાઇન જો અહીંયા પહેલી વાર તમારે અરાઈવલ ટાઈમ છે ટુ છે એ લેવાનું છે બરાબર અને ફરીથી નેક્સ્ટ તમે ફોર્ટીન માઇનસ નાઇન નાઇન ફરીથી તમે પી છે એ સ્ટાર્ટિંગ ક્યારે કર્યું હતું ટ્વેન્ટી બરાબર અને પી છે એનું એન્ડિંગ ક્યારે થયું હતું તો કે સેવન્ટીન બરાબર તો આ બધામાં શું થશે આન્સર આવશે ટ્વેલ્વ એ રીતે પી થ્રી જુઓ છો તો પી થ્રી છે એ સ્ટાર્ટ એ સ્ટાર્ટિંગ ક્યારે થયું હતું નવમાં બરાબર એનો અરાઈવલ ટાઈમ કેટલો આપેલો છે થ્રી એટલે થ્રી છે અરાઈવલ ટાઈમ છે પ્લસ કરીને સેવન્ટીન એટલે કે પી થ્રી છે એ સ્ટાર્ટિંગ ક્યારે થયું હતું તો કે સેવન્ટીન બરાબર અને પૂરું ક્યારે થયું હતું તો કે ટ્વેલ્વ સેવન્ટીન માઇનસ ટ્વેલ્વ એટલે કેટલા મળે છે ઇલેવન મળે છે બરાબર તો એવરેજ વેઇટિંગ ટાઈમ છે એ બધાનો નાઇન ટુ ટ્વેલ્વ એન્ડ ઇલેવન બધાનો સમ કરશો ડિવાઇડ બાય જેટલી પ્રોસેસ છે એ એટલે કે એઇટ એઇટ પોઈન્ટ ફાઇવ Thank you.